આ વસ્તુ ઓલરેડી સ્ટેટ લેવલે ને લોકલ લેવલે પણ ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગઈ છે અને એ અત્યારે બહુ સારું પગલું છે અને પર્કોલેટિંગ વેલ ઇઝ કમ્પલસરી ફોર ઓલ ધ સ્કીમ. રોજાનજી, મહિલાઓની આપણે ઘણી બધી વાત કરીએ, તમને એમ લાગે છે કે મહિલાઓ સક્રિય નથી અથવા ઓછી સક્રિય છે આ બધી બાબતોમાં અથવા તો ક્યાંક જાગૃતતાની વાત કરીએ તો, અને ખાસ કરીને આ બધું ધારો કે પોતાના રાઇટ્સ વિશેની પૂરી માહિતી, ધારો કે કંઈક વસ્તુ બજેટમાં ફાળવવામાં આવી છે બટ વેધર શી ઇઝ ગેટિંગ ઓર નોટ, ક્યાં જઈને લઈ શકશે, કોને કોના દરવાજા ખખડાવવા પડશે, આઈ થિંક કંઈક અવેરનેસ લેકિંગ છે. આમાં આપણું વુમેન એન્ડ ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટ છે, એમાં આઈસીડી એટલે પેલું આપણા કુપોષણ વાળું આવી જાય, પછી નારી અદાલતો આવી જાય જે આપણા કમિશન વુમેન એન્ડ ચાઇલ્ડ નું છે એમાં, પછી આપણે શું કહેવાય આપણે આ સેફટી સિક્યોરિટી આવી જાય, આ બધું એ વુમેન એન્ડ ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટની અંદર આવે છે. એટલે કે 3,80 કરોડ કંઈક વુમેન એન્ડ ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટને એ લોકોએ ફાળવ્યા છે. 51,000 હા ઓકે વધારે છે કદાચ રાઈટ, પણ હવે જાણે કે એમાં પેલું ખિલખિલાટ એટલે પેલી શું કે ખિલખિલાટમાં બી અત્યારે લોકો બીજા 8 કરોડ નાખ્યા છે. પછી એક બીજું ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકોએ સ્કીમ્સ આપી છે, લોન કરે છે બહેનોને બ્યુટી વાળી, જે બી નાનું નાનું પોતાનું બિઝનેસ કરવા માંગતી એ લોકો મુદ્રા બેંક દ્વારા. એ સિવાય બી આઈ થિંક કંઈક છે જેમાં 6% એ લોકોને સબસિડી મળે. 6% સબસિડી મુદ્રા બેંક છે, મુદ્રા બેંક દ્વારા એવું છે કે જે નાના નાના ઉદ્યોગ કરતા હોય એ લોકો લેડીઝ સબવેન્શન એને એ કરશે જે ઓવર એન્ડ અબવ પેલું જે વ્યાજ થતું એમાંથી 6% 6% વ્યાજ, અને એ હોય દિવ્યાંગ હોય તો એ લોકોને +2%. અમૃતમ યોજનામાં પણ એક 2.5 લાખને બદલે 3 લાખની એની લિમિટ કરવામાં આવી છે. ઓકે, એ મને નથી ખબર, પણ બીજું પેલું પ્રેગ્નન્સીમાં ડિલિવરી મેનું સ્કીમનું નામ યાદ નથી મને, પણ ફર્સ્ટ ડિલિવરીમાં 5,000 રૂપિયા આવે. કિડની, લીવર, પેન્ક્રિયાસની સારવાર માટેના એના માટે એ લોકોએ શું કર્યું છે, એના માટે લોકો એ સિનિયર સિટીઝન એટલે એ બધામાં જાય છે કે એ લોકોને બી એમાં હું ભૂલી ગઈ છું, લખાયું નથી કે કેટલા એ લોકોને એના માટે પૈસા મળે છે. આઈ થિંક 5 લાખ કંઈક છે, સારા પૈસા મળે છે એના માટે, કારણ કે એ બહુ મોંઘી ડિઝીઝો એટલે બહુ મોંઘા એના ઉપચારો છે. પણ કમિંગ બેક ટુ યોર વુમેન પોઈન્ટ જે તમે કરતા હતા, મારે એમાં ખાસ વાત કરવી છે કે આટલી બધું તો છે લોકો માટે, બહેનો માટે, પણ એઝ યુ રાઇટલી સેડ કે મે બી એ લોકોના જે સેન્ટર્સ હોય, ઇન શોર્ટ આપણે વિલેજીસમાં, વિલેજીસ તો ના કહેવાય પણ ડિસ્ટ્રિક્ટ લેવલ પર જે સેન્ટર્સ છે યા એ ત્યાં એ લોકોને એની ફેસિલિટીને સપોર્ટ મળે છે. પણ અનફોર્ચ્યુનેટલી પોઈન્ટ અત્યારે એક્ઝામ્પલ તમને નાનો એક્ઝામ્પલ આપું કે અમારે મહિલા રિલેટેડ જનરલ બી વાત કરું, જનધન એકાઉન્ટ ખોલવા હોય યા વિડો પેન્શન અલાવવું હોય તો એ લોકો પાસે બહુ બધા પેપર્સ મંગાવાય છે. હવે યુનો આવા આજે ગરીબ બહેનો હોય છે, લેટ સે કે હું અત્યારે ચાલીઓમાં કામ કરું છું તો પેલા પેપર માગે કે ભાઈ તમારા ઘર છે કે નહીં, પણ આ તો વર્ષોથી પેઢીઓથી ચાલીઓમાં રહેતા હતા, પણ કોઈ દિવસ ઘર તો એ લોકોના નામ હોય જ નહીં, ચાલી તો પેલા બિલ માલિકોના નામ હતી. એટલે આ બધા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ આવે છે. એટલે મારે હંમેશા કેવું છે કે આ બધા પ્રોબ્લેમ્સ આવે છે ધીરે ધીરે. ના ના, એક મિનિટ, એનું સોલ્યુશન અત્યારે અમે શું કરીએ છીએ, સમવેર ઓર ધ સોલ્યુશન કાઢી કાઢીને જેટલાને બને છે એટલાને એ લોકોને ફાયદો અપાઈએ. ચેક્સ એન્ડ બેલેન્સીસ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ્પલ આપું કે અત્યારે લખ્યું છે કે ભાઈ 140 કરોડ અમે 3 લાખ તબેલાઓ બનાવવાના છે, બરોબર છે, સોરી 3 લાખ રૂપિયા 5,000 તબેલાઓ માટે આપવાના છે. હવે પોઈન્ટ અત્યારે મારે કોઈની સાથે વાત થતી હતી તો કે રુઝાન આ ખેત સરસ કરે છે, પણ જેમ મહિલાઓ આઈ શુડ યુઝ ધીસ વર્ડ, જેમ મહિલાઓને બેવકૂફ બનાવવામાં આવે છે એ રીતે ફાર્મર્સોને બી બેવકૂફ બનાવશે. જયારે ફાર્મર જશે કે ભાઈ મારે તબેલા બનાવવા છે એટલે ભાઈ ગાય કેટલી ને ઢોર કેટલી તો ડિસ્કશન થશે જ અને એ પ્રમાણે, પણ જયારે આ 3 લાખ રૂપિયા એના હાથમાં નહીં આવે. પોઈન્ટ અત્યારે છે કે સી એક બીજી જેની સાથે તમે જે વાત કરી એનાથી વિશેષ કે તમે જેટલી જાગૃતતા દાખવો છો એવી જાગૃતતા હું માનું છું કે મહિલાઓમાં વધારે પૈસા જાગૃતતા છે, પણ હવે પૈસા જોઈતો હોય તો માણસે આડું અવળું કઈ કંઈક તો બોલે કે ના મામાના કાળા